ગુજરાતમાં પણ બરાબર દોઢ કલાકે વિજય ઉત્સવ મનાવવામાં આવશે તમામ જિલ્લાઓ પર આ વિજય ઉત્સવનું આયોજન ભાજપે અત્યારે ઘડી કાઢ્યા હોવાના સમાચાર છે બરાબર દોઢ કલાકે રાજ્યના તમામ જિલ્લામાં ભાજપની ઓફિસ પર વિજય ઉત્સવ મનાવવામાં આવશે અને આજ મુદ્દે બધું વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ કિંજલ શું છે બધું વિગતો જે બિલકુલ ચાર રાજ્યો માટે ભાજપ ખૂબ જ ફોર્મ છે કે ચાર રાજ્યોની અંદર ભાજપ પરફોર્મ કરી રહી છે યુપીમાં સરકાર પણ બનાવી રહી છે પંજાબને છોડીને ભાજપ તમામ રાજ્યો માટે ખૂબ જ ફોર્મ છે અને એ જ કારણ છે કે વિજય ઉત્સવની જાહેરાત કરી દેવામાં આવી છે કમલમ ખાતે દોઢ વાગે વિજય ઉત્સવ થશે તેની સાથે જ તમામ જિલ્લાઓમાં પણ આજે જીતની ઉજવણી થશે આ તમામની વચ્ચે આપણી સાથે ભાજપના સિનિયર નેતા ગોર્ધનભાઈ ઝડફિયા ઉપસ્થિત છે ગોધનભાઈ આપી યુપીમાં જવાબદારી પણ રહી ચૂકી છે પૂર્વ પ્રભારી પણ રહી ચૂક્યા છો જે રીતની અત્યારે આંકડા જોવા મળી રહ્યા છે પરિણામો જોવા મળી રહ્યા છે શું કહેશો આ જે પરિણામો છે એ ઉત્તર પ્રદેશની જનતા એનો હૃદયપૂર્વક આભાર ડબલ એન્જિનની સરકાર અમે પહેલેથી જ કહેતા હતા માનની પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને યોગીજીના નેતૃત્વમાં છેલ્લા ત્રણ ચાર દાયકાથી જે રીતે યુપી ને ગુંડાगिरी એક પ્રકારની એક્સ્ટોર્શન અસલામતી પરિવારવાદ આ બધા જ થી પ્રજા થાકી ગઈ હતી અને બે હજાર સત્તર પછી બે હજાર બાવીસ પાંચ વર્ષમાં જે પાયાનું કામ થયું ખાસ કરીને આ કોરોનાના કાળમાં જે ગરીબો માટેના અનાજની જે વ્યવસ્થા થઈ અને એ પ્રજાએ સ્વીકાર્યું ઉપરાંતમાં જે કંઈ પાયાના કામો થયા અને જે વીજળી આઠ કલાક મળતી હતી એ વીજળી ઘણા શહેરોમાં તો હવે ચોવીસ કલાક કરી છે અને થોડા સમયમાં આખા રાજ્યમાં ટ્વેન્ટી ફોર અવર્સ વીજળી એ ઉત્તર પ્રદેશમાં મળશે પણ જે લોકો તૃષ્ટિકરણની નીતિ અપનાવીને જે રીતે આગળ ચાલી રહ્યા હતા અને જે પ્રકારના દલબદલ કરીને ભારતીય જનતા પાર્ટી સામે લડવાના ઘણા મનસુબા એમણે રચ્યા પરંતુ પ્રજાએ જ્યારે સ્વીકાર કર્યો અને ઉત્તર પ્રદેશ એકલું નહીં પાંચમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે એનું એક જ કારણ છે કે નકારાત્મક રાજનીતિને પ્રજાએ તજી દીધી છે અથવા તો એનું સ્વીકારી નથી દલ બદલની આ વાત કરો છો તો દલ બદલ તો ભાજપમાં બી થયા છે અનેક લોકો પોતાના દલ છોડીને ભાજપમાં આવ્યા છે અને ભાજપમાંથી બી અનેક લોકો નારાજ થઈને ભાજપ છોડીને ગયા છે તો એ જે નારાજ ભાજપી હતા એ એમને લોકોએ સ્વીકાર નથી એવું કહો છો એમને નથી સ્વીકાર્યા એ હમણાં હું તમારા જ પેલામાં આવે છે કે બધા મોટા ભાગના પાછળ રહી ગયા છે તો પ્રજા ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર બે હજાર થી કર્યો છે બે હજાર ચૌદ થી બે હજાર ચૌદ માં પાર્લામેન્ટ બે હજાર સત્તર ની વિધાનસભા બે હજાર ઓગણીસ પાર્લામેન્ટ અને બે હજાર બાવીસ યુપી માં ત્રણ દાયકા ચાર દાયકા થી સરકાર રિપીટ નથી થઈ ઇટ ઇઝ એન હિસ્ટ્રી કે આ સરકાર ફરીથી રિપીટ થઈ છે એટલું જ નહીં વિથ એબસોલ્યુટ મોર દેન ટુ થર્ડ અને એટલા માટે એવું કહી શકાય કે જે પ્રજાની ગરીબી ગરીબ પ્રજાને ઉત્થાન કરવા માટેનું લોકોને પોતાના ઘર મળ્યા છે અમે તો ગામડે ગામડે જ્યારે ફર્યા ને ત્યારે ખબર પડી કે લોકોના મનમાં ભારતીય જનતા પાર્ટી કરેલું કામ એમના હૃદયમાં છે જ્ઞાતિ જાતિના વેરઝેર કરવાનો જે પ્રયાસ થયો અને જ્ઞાતિઓના આધારે અને સાંપ્રદાયિક રીતે જે લડવાનો પ્રયાસ કર્યો એની સામે આ જવાબ છે ગુલભાઈ મારે આજ પૂછવું છે કેમ કે હું પોતે બી ત્યાં હતી અને જે રીતનો એક માહોલ ઉભો થયો હતો કે બ્રાહ્મણ વર્ષે ક્ષત્રિય અથવા તો યોગી આદિત્યનાથ માટે જે રીતની વાત હતી કે મુસલમાનો માટે સારા નથી અથવા તો એક ક્ષત્રિયોને જે હંમેશા પ્રાધાન્ય છે એ ભાજપમાં મળતું હોય છે આ કાસ્ટિઝમની વાત હતી એમ ફેક્ટરની વાત હતી આ તમામ વસ્તુઓ સમાજવાદી પાર્ટી જે રીતે સીધા આક્ષેપ યોગી આદિત્યનાથ પર કરી રહ્યા હતા આ તમામ વાતોને નકારી છે પ્રજાએ તો કયા કારણો લાગી રહ્યા છે આ તમામ વાતોને એટલા માટે નકારી કારણ કે પ્રયાસો બહુ થયા જાતિવાદને ઉશ્કેરવાના બ્રાહ્મણના રાજ છે પરિણામ આપ્યું પ્રજાએ ઓબીસીના ભાગલા કરવાનો પ્રયાસ કર્યો પ્રજાએ તો પણ પરિણામ આપ્યું અને અમે જે યોજનાઓ બનાવી છે ચાહે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રની હોય કે રાજ્યની અમે કોઈ જાતિના ડિસ્ક્રિમિનેશનથી આ યોજનાનો અમલ નથી કરતા તો તમે હજુ પણ અનેક વાત કરવી છે સમય ઓછો છે ફરી વાત કરીશું આપ જોઈ શકો છો કે ખુશીનો માહોલ છે અને યુપીમાં ભાજપ હિસ્ટ્રી બનાવવા જઈ રહી છે બિલકુલ તો રિઝલ્ટની તમામ અપડેટ પણ તે પહેલાં સમય થઈ ગયો છે કાણકડા બ્રેકનો